મને આખા ગોમનો ભાર છે મારા માથા ઉપર. એમ તને કઈ ટેન્શનેશન છે કે નહીં? આ તે હું કહેવાનું મારે આવે તને, એમ બાયડી જોગણ રિહાઈન બેસી જાય, કંઈક જવાબદારી લેવાનો સમય આવે ને ત્યારે જ એમ કરે. જવાબદારી નોમની કઈ વસ્તુ નથી તારી પાસે, કંઈક જવાબદારી લે. એમ શું કહેવા રાજી નથી, કઈ મારો કેવો રસ્તો કાઢવાનો, કંઈક રસ્તો આલે. એમ શું કરવાનું યાર, આ નોરતા તે આવી જા અને આપણો વહારા થઈ જોજો વિલન બનીને ઉપર, હે માથે કાળા વાદળો પાર છવાઈ જાય. એમ એટલે કંઈક કે બે વાતો, શું કરવાનું કે? અને હું બી ટેન્શન બેઠો છું, વધારે બોલ બોલતી કરી રીતે મારી મારી ગરદો ને ગોટો મારી ઢાબા ને ફેંકી દે. ફાસ્ટ દે. ઓહ નો. અલે યાર, કાલ તો પહેલું નોર તો આપણે ગરબા હરબા ની રમવાના, ઓલો વહરત થી જપતો. એમ તો વહરત ને હાથ દીધું, ઉભો રહે ઉભો રહે. એટલે અંબાલાલ કાકા એ કીધું છે કે વહરત પર જત પડશે. એ અને હું એમ નથી કેતો, વહરત પડવાનો આપણે હાથ થી દેવાનો, પણ હું તને કહું છું ચોક ની આજુબાજુ કઈક પ્લાન તો કરવા પડશે ને, એમ આપણા ચોક માં પ્લાન બનાવવો પડશે. એમ તો ગરબા રમવા ના વળી, એમ હું પ્લાન કરવાનો? મારું તને એમ કેવું છે કે આપણે બધા સારું રેનકોટ મંગાવેલી, એમ જેટલા ખેલાઈ ગયા છે ને બધાને એક એક રેનકોટ વેચી દઈએ, લેડીઝ માટે અલગ, જેન્ટ્સ માટે અલગ, બધા માટે એક એક રેનકોટ. એટલે રેનકોટ પહેરી રેનકોટ પહેરી ભલે ને વહારત પડે. તારી સોચ જ અલગ છો, રેનકોટ બધાને પહેરાવાના, બધાને પહેરાવાના. મારી વાત સાંભળ, આ છે ને આપણે જેને ટાટપત્રી મારે, આપણી બાઉન્ડ્રી છે ને એની ઉપર ટાટપત્રી મારે, મંડપ આવે ને એની ઉપર ટાટપત્રી, એટલે વહરાટ લાગે ને, ગરબાના ગરબા એ રમાય અને મોજે પડે. આ ગરમી કેવી પડે તું જો. અલ્યા આવા તોપ મેં દાડે ની ટાટપત્રી કોમ લાગે, બળી જશે મારા ભાઈ. અરે તારો કઈ રેનકોટ પહેરી રમશે? હાલો એમ કે બધું ખરડ ખરડ ખકડે, પબ્લિક ને મજા નહીં આવે. ટાટપત્રી હોય ને તો વહરાતે નહીં પડે, બધું પાણી કોરે થઈને જતું રહે પછી. તારો રેનકોટ કેન્સલ, મારી ટાટપત્રી જ લાગશે. અચ્છા તો સ્વાગત છે તમારું લફડા ન્યૂઝ ચેનલ માં. મિત્રો તમે દર વખત જોતા હશો મારા દાઢીના વાળા મોડામાં આવી ગયા, પણ એક અપાવવાના ઠેકોડા ને મેં પૈસા રી મળે ઉપર લઈને વાપરી ખાઈ જાય. ચેનલ વાળાને હતી સેન્ટિંગ વાળાને એટલા થોડી ઉપાડ વપરાય, અહીંથી એથી ઉપાડ કરતા જાય મુદ્દાની વાત. તો મિત્રો તમને પહેલાં તેમ લાગતું છે કે મેં આજે ચશ્મા કેમ મેલ્યા? કેમ કે મને ઓખો બળે, લાલ થઈ જી છે, હું તો રાતે જાગું, એટલે જાગું કે રાતના રાજા. અચ્છા ફાલતુ વાત મેકીએ અને આવી આપણા મુદ્દા પર. તો સ્વાગત છે તમારું અમારી લફડા ન્યૂઝ ચેનલમાં. તો મિત્રો આજે વાત કરીશું ગરબાની જોરદાર ન્યૂઝ વિશે. હા મિત્રો, એક બાજુ ગરબાની ધૂમધામ તૈયારી ચાલે છે, એક બાજુ ખેલૈયા તૈયાર છે, એક બાજુ વિલન બનીને એન્ટ્રી મારવા વરસાદ તૈયાર છે, તડધાંગ તડધાંગ એમ, અને આજે વીજળી થાય. એક બાજુ ખેલૈયા તૈયાર, એક બાજુ નવરાત્રી તૈયાર, અને એક બાજુ વિલન બનીને હીરો બનીને વરસાદની એન્ટ્રી. મિત્રો અંબાલાલ કાકાએ કહી દીધું છે કે આ વખતેની નવરાત્રી બગડવાની છે, તો લોકો એના વિશે શું કહે છે એ આપણે લોકોને જઈને પૂછીશું. બીજાને પૂછશું તો માર પડશે, એટલે આપણે મારા ભાઈ બંને પૂછશું કે હે શું કહે છે, કપડાં લાવ્યા કે નહીં લાવ્યા, રમવા જવાના કે નહીં જવાના, વર હાથ પડવાનો કે નહીં પડવાનો, આ બધા સવાલ આપણે લોકોને પૂછવાના છે. ત્યાં સુધી બણ્યા રહો અને કયોક મને ફટકારે કે નથી ફટકારતો, હું થાય હું નહીં, એના માટે બણ્યા રહો અમારી લફડા ન્યૂઝ ચેનલમાં. કેમેરામેન આવા રે, બીજા કન નહીં જઈએ આપણે, જઈએ આપણા મારા ભાઈ બંધ કન, એટલે મારશે ને તો ચાલશે, બીજા કડી જઈએ તીજ જઈએ. અને સર તમને એકલું એક દેખાતું છે કેમ કે અટડીમથી લાવેલો હાઈટ વાળો, ઉપાલ લઈ લીધો પૈસા લાવું કઈ આવા દો ત્યાર. તમારે ગભરાવાની જરૂર નથી, તમારો ભાઈ તમારી કન આવી ગયો, એટલે શાની ચર્ચા છે કે વરસાદ ને રોકીએ તો રોકીએ કઈ રીતે એમ ને. અને શાંતિથી વાત કરીએ, મોડેથી ભાવો. પહેલાં તો તમે વળો નથી, હું કરવાનું એનું નિરાકરણ લેવા હું આવ્યો, નિરાકરણ કાઢવા આવ્યો. એ હાલો એ કેવી રીતે ગરબા રમવા નહીં, ભાળો નથી તમારે કેકમ કરવાનું એ કહો, પછી આપણે એ રીતે વાત કરીએ.
તો મારું એમ કેવું છે કે આ વખતના ગરબા આપણે બધા રેનકોટ વેચીને રમશું અને બધાને રેનકોટ પહેરાવીને રમશું. યા લેડીઝને અલગ રેનકોટ, જે હેલો પછી ગરબા રમવાની મોજ. અરે તારી વાત છોડ, આ વખત તો બાપુ ટાટપત્રી મારીને જ ગરબા રમાશે ઉપર અને મોજ. અરે કુલર બે હાડું, કુલર કુલર ગરમ ગરમ કુલર. હા ગરમ એટલે પોણી લાગે નહીં. હા આ બી આઈડિયા જોરદાર છે. તો આપ મેં તારો બાપો ટાટપત્રો થઈ રહેવાનો છે બળીને ખાય બી છે, ફાટી જશે એટલી ગરમી પડે. હા હેલો તમારો ભાઈ તમને ન્યાય આવશે. મારી વાત હમણાં માં ન્યૂઝ ની થઈ જાય, સાઈડ માં આવું વાત કરીએ. આ બધું કરીએ, બધું કરીએ. ટાટપત્રી લાગશે. હા હા ભાઈ, બધું બધું તમે કોઈ આ બાજુ આવતા ટાટપત્રી લાગશે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એ આવી રીતે ગરબા ના થાય. એ હાલો આવી રીતે ગરબા નહીં થાય. તમે વળી પડશો, વળી પડશો. વચ્ચે નો રસ્તો કાઢો, વચ્ચેનો રસ્તો કાઢીએ. કેવી રીતે કરવાનું, હું કરવાનું. પેલા જ મન છે ને અહી બોરે મન બે ચાર સવાલ ને જવાબ આપજો, પછી રસ્તો કાઢી આલું. તમે તાર લાગશે ટાટપત્રી અને લોકો પહેરશે તો રેનકોટ જ પહેરશે. હા મને માર દે હો ક્યાંક ને. એટલે પેલા છે ને મારે થોડુંક નીચલું પતાવી લે, પછી તમારો રસ્તો કાઢી લાગશે. ટાટપત્રી 100% રેનકોટ, 100% ટાટપત્રી. ઉભા રહે, રેનકોટ ઉભા રહેજો. ટાટપત્રી કીધું ને, અંબાલાલ કાકા એ કીધું છે રેનકોટ પહેરી રમો. ઉભો તો રીજા, ઉભો રીજા બે મિનિટ. હો તો મિત્રો અંબાલાલ કાકા એ તો કહી દીધું છે કે આ નવરાત્રી બગડવાની છે, વરહાદ આવવાનો છે. તો નવરાત્રી બગડશે કે નહીં બગડે? મને તો લાગે 100% બગડશે, કેમ કે કીધું છે ને ગરમી. એમને તો કરવાનું, એટલી બધી ગરમી થાય કે ભારે થાય, એટલે વરહાદ આવશે, નોરતા બગડવાના છે. તેનો ઉપાય શું કરવો એ લોકોને પૂછવા આપણે આવ્યા છે. વળી વળીને હે મારી જવાના. એ નથી મરવાના, અમે અમારી નવરાત્રી બગડવાની છે. મા નહીં બગાડવી, બગડવાની છે. તો અંબાલાલ કાકાએ કીધેલું કે નોરતા વરહાદ પડશે તો હું કરશું. મારો સવાલ એ છે તો આપણે એમને પૂછશું. તો અંબાલાલ કાકા કહેતેલા કે વરહાદ પડવાનો છે નોરતમ અને આવવાની તૈયારી લાગે છે. તો તમને શું લાગે, નોરતા બગડશે? એટલે તું અમારો નોરતો બગડવા આવ્યો? હું નથી બગડતો, બગડવાનો છે. હું નથી બગડતો, આવવાનું એમ તો તમે શું કરવાના? અમે નહીં, અમે પ્લાન બનાવી દીધો છે એનો. હા અંબાલાલે કીધેલું છે કે વરહાદ આવશે અને મેં એમને સવાલ પૂછ્યો કે વરહાદ આવશે ત્યારે શું કરશું. તાતો જણ હું વરહાદને ખેંચીને લાવતો હે, મને મારે એમ થોડી ચાલે. એટલા સારું જ હું આ રિપોર્ટરનો ધંધો નથી કરતો. મારું કોને હતી સમજવા ત્યાં નહીં મળે. અમે ટીવી એમ દેખાય એમ કે હું ટીવી એમ દેખાય. ઓ બાપા, આવું તો શું કરું, વરહાદ આવે તે ગરબા તો મારે રમવાના છે. આવે તે રેનકોટ પહેરલી પણ મારે હારે આવે નહીં ખાવું. હેન્ડ કેમેરા મેન કે નહીં જી.